ખરા ખાતે મોક્ષદા એકાદશી વ્રતની ઉજવણી ઉજવણી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા ગીતા જ્ઞાન આપ્યું હતું આથી પણ કહેવામાં આવે છે ભગવાન ભગવાન કૃષ્ણના મુખથી ગીતાનો થયો હતો દરેક અવતારોના ઉજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતિ ઉજવાય ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે અનુષ્ટ છંદમાં ગીતાના શ્લોકની રચના થયેલી મહર્ષિ વેદવ્યાસ ગીતા નામ આપ્યું જ્ઞાન કર્મ શ્રદ્ધા સંયમ નવ પ્રકારની ભક્તિ કાળકર્મ જીવન માયા ઈશ્વર પ્રકૃતિ જીવન બંધ મોક્ષ કેવી રીતે થાય તેના પર પ્રતિપાદન કરાયું છે વર્ષો પૂર્વે ગીતાજીનું સર્જન થયેલ હોવાનું મનાય આ જીવન સૃષ્ટિમાં વસતા અને હિન્દુ ધર્મ પાળતા લોકોના ઘરમાં ગ્રંથ રહેલું છે સૌથી વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે ગીતાજીમાં કોઈ એવો વિષય બાકી નથી દરેક વિષયો જ્ઞાન ભક્તિ અને કર્મ સાધકને જરૂર તમામ વિષયો પર ચર્ચા કરી છે સાંપ્રત સમયમાં માણસ જ્યારે નિષ્ક્રિય બની જાય તો તેને આધાર મળી જાય છે ગીતાનું સાર માત્ર એ છે કે ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઈએ સમાજ અંધ મુક્ત બનાવી સાચી શ્રદ્ધાને ધારણ કરાવી માણસને કશું નહીં તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે નિરાશા હિંમત બની જાય છે માણસને અભ્યત્વ પ્રાપ્ત થાય છે ત્યારે કાંકરે તાલુકા વેપારી મથક થરા વિતરાગ સોસાયટીમાં રહેતા જુટાડા નિવાસી પ્રજાપતિ દિનેશભાઈ ગોરધનભાઈને ત્યાં એકાદશી વ્રત નિમિત્તે આજરોજ માક્ષદ સુદ અગિયારસને શુક્રવારના રોજ સવારે દસ કલાકે શાસ્ત્રી દેવેન્દ્ર એચ જાની મુખાર વિંદે મુખારવિંદે વિધિ વિધાનથી મંત્રોચ્યાર સાથે પ્રજાપતિ ભારતીબેન દિનેશભાઈના યજમાન પદે સાંજે પાંચ કલાક સુધી યજ્ઞ અને સાંજે સાત કલાકથી રાત્રે અગિયાર કલાક સુધી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ રહેવું સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત યજ્ઞ તથા કથાનો લાભ લીધો વ્યુરો રિપોર્ટ નેટવર્કે પ્રજાપતિ કાં